સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર છે શોભના બારૈયા કે જેની સાથે ગુજરાત ફર્સ્ટ કરી ખાસ વાતચીત વિરોધ બાદ ગુજરાત ફર્સ્ટ પર શોભના બારૈયાએ આપી પ્રતિક્રિયા આયાતી ઉમેદવાર જેવું કંઈ જ નથી આ નિવેદન શોભના બારૈયા ભાજપમાં અમે નિષ્ઠાથી કામ કરીએ છીએ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાનું પણ તેઓએ જણાવ્યું અને કહ્યું કે જે નારાજ છે તેમને મનાવીને અમે સાથે રાખીશું અને સાથે ચાલીશું કોઈ મોટો અસંતોષ મને જણાતો નથી હું ચૂંટણી લડીશ અને પાંચ લાખથી વધુની મતથી લીડ સાથે હું જીતી બતાવીશ ભિખાજી મારો વિરોધ કરી જ નથી રહ્યા ભિખાજી મારી માટે મારા મોટા ભાઈ સમાન છે મોદી સાહેબે જનતાના સપના પૂરા કર્યા છે અને મેં ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે અને ભાજપને પ્રચંડ જીત અપાવીશું શોભનાબેન સૌથી પહેલા તો આપણે ટિકિટ મળી પરંતુ તેની સાથે જ એક વિરોધ જે છે તે સમગ્ર સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે શું ના ના બેન વિરોધ તો એવો ખાસ કોઈ જોવા મને મળતો નથી થોડા ઘણા જો કોઈને અસંતોષ હશે કોઈ કાર્યકર્તો હશે તો કઈ મારા નાના ભાઈ જેવા હશે કોઈ વડીલ હશે તો હું એમના આશીર્વાદ લઈશ એમને મળીશ અને સંગઠન છે તો સંગઠન ખૂબ સરસ કામ કરી રહ્યું છે બધે સમજાવે છે જરૂર પડશે તો હું પણ જઈશ અને મારા કાર્યકર્તાઓને મળી અને એને પ્રેમથી મળીને હું આગળ વધીશ બેન આ વિસ્તારની વાત કરીએ વિરોધ થઈ રહ્યા છે ભીખાજી પણ ક્યાંક વિરોધ કરી રહ્યા છે તે તમામને સાથે રાખીને કેવી રીતે ચાલશે ભીખાજી વિરોધ કરી જ નથી રહ્યા કારણ કે જ્યારે મારું નામ જાહેર થયું ત્યારે ભીખાજી તરત અમે ફોન લગાવ્યો હતો અને વાત કરી કે અમને ટિકિટ મળી છે તમે મારા મોટા ભાઈ સમાન છો તો બેન તમે ચિંતા ના કરતા હું તમારી સાથે છું મારા આશીર્વાદ તમારી સાથે છે પછી ભીખાજી વિરોધ કરે જ નહીં એમના સમર્થકો પણ ઈનડાયરેક્ટ રીતે વિરોધ કરી રહ્યા છે કે એવું કહી રહ્યા છે કે બેન ભાજપના સદસ્ય જ નથી તેમ છતાં પણ તેમને આપવામાં આવ્યા જયારે નામ જાહેર થયું તે જ દિવસે તેઓ ભાજપ સાથે જોડાયા ના ના એવું નથી ભાજપની જે વિચારધારા છે તમે જુઓ મોદી સાહેબે જે સપના પૂરા કર્યા છે પાંચસો વર્ષ પછી જે અયોધ્યા મંદિર બની રહ્યું છે અને એ પેલા પણ મોદી સાહેબના કાર્ય તો વિકાસના કાર્યો તો ચાલુ જ છે તો એમની વિચારધારાથી તો અમે કાયમથી જોડાયેલા જ છીએ તો પછી એમની ટિકિટ કેમ ના મળે બેન એક તરફ સાબરકાંઠાની વાત કરીએ એક તરફ વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ પાંચ લાખની લીડની વાતો થઈ રહી છે બીજી તરફ ગુજરાતમાં હેટ્રિકની પણ વાત થઈ રહી છે સમર્થકો સમર્થકોમાં અસંતોષ છે એમને રૂબરૂ જઈને મળીશ મારા નાના ભાઈ હશે તો નાના ભાઈની જેમ એમના જોડે હું પ્રેમથી વર્તીશ મોટા વડીલો હશે એમના હું આશીર્વાદ લઈશ અને એમને સાથે રાખીને હું પ્રચાર પ્રસાર કરીશ ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના ઉમેદવાર તેમનું કહેવું છે કે તેમનો વિરોધ છે તે ક્યાંય નથી થઈ રહ્યો પરંતુ કાર્યકર્તાઓમાં ક્યાંક અસંતોષ હશે તો તેમની સાથે મળશે તેમની સાથે બેસીને ચર્ચા થશે અને તેઓ વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા વખતથી જોડાયેલા છે